કોઈ કામના નથી, વાસના નથી, અને છતાંય મસ્તક ઝૂકતું હોય તો એ પરમેશ્વરના ચરણોમાં ઝૂકે. અન્ય જગતમાં જ્યાં જ્યાં ઝૂકે ત્યાં ત્યાં કોઈ કોઈ કામનાની પૂર્તિની અપેક્ષા હોય છે. અહીંયા કોઈ કામનાની પૂર્તિની અપેક્ષા જ નથી, માટે આ પરમેશ્વર જ છો, એના જ એમના જ આપણા ચરણોની અંદર મારું મસ્તક ઝૂક્યું છે. અને આ રીતે ભગવાન પર પરમ વિશ્વાસ હોય તો ઈશ્વરને એટલે એનો અર્થ કે ઈશ્વરને આ રીતે મસ્તક ઝૂકે એની માટે આવો વિશ્વાસની આંખ હોવી જરૂરી છે. અને હનુમાનજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મૌન જ રહ્યા, આટલું આ કહ્યું, ક્ષત્રિય રૂપ ધરી આ કેમ ફરો છો વનમાં, ભગવાન ના બોલ્યા. હનુમાનજીના મુખ દ્વારા જાણે કેવડાવવામાં આવતા હતા કે પોતે કોણ છે. અને છેલ્લે હનુમાનજી કહી દીધું, કી તુમ તીણી દેવ મહાકૌ નરનારાયણ કી તુમ દૌ. પછી કહે છે, જગ કારણ તારણ ભવ ભય ભંજન ધરની ભાગ કી તુમ અખિલ ભુવન પતિ લીન મનુજ અવતાર. કહી દીધું સ્પષ્ટ, જગ કારણ આપ તો જગતના કારણ છો, અને ભય ભંજન ભયનો નાશ કરનારા છો, તારણ સર્વને તારનારા છો, આ ધરતી ધરની ભાર આ સમગ્ર ભુવનના અધિષ્ઠાન છો. કી તુમ અખિલ ભુવન પતિ અખિલ ભુવનના પતિ છો, લીન મનુજ અવતાર એવા આપ આ મનુષ્ય રૂપમાં આવેલા છો, અત્યારે મારી સામે ક્ષત્રિય રૂપમાં આવેલા છો. ભગવાનની ઓળખાણ આપી દીધી, હનુમાનજી પાસ થઈ ગયા, પરીક્ષામાં પાસ થઈ ગયા. હનુમાનજી ભગવાનની પરીક્ષા ના લીધી, ભગવાને હનુમાનજીની પરીક્ષા લીધી પોતાની ઓળખ માટે, એમાં પાસ થઈ ગયા. કારણ કે હનુમાનજી વિશ્વાસનું પ્રતીક છે, વૈરાગ્યનું પ્રતીક છે, અને જ્યાં વિશ્વાસની તીક્ષ્ણ આંખો હોય ત્યાં ભગવાન પોતાનું રૂપ છુપાવી ન શકે. અને એટલા માટે ભગવાને ભગવદ્ગીતાની અંદર બહુ સ્પષ્ટ કર્યું, શ્રદ્ધામાં શ્રદ્ધા જે છે એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે પરમેશ્વરની પ્રાપ્તિની અંદર. જગતની અંદર બુદ્ધિ વિવેક તર્ક કરો, પરમેશ્વરના કિસ્સામાં શ્રદ્ધા. શાસ્ત્ર ગુરુ વેદાંત વાક્યશું એ જે ત્રણેની અંદર આ શ્રદ્ધા હોવી જરૂરી છે. માટે ભગવાન તો પોતાને છુપાવવા માગતા હતા પણ ન છુપાવી શક્યા, અને છેવટે પોતે તો ભક્ત હતા જ, પરંતુ એમણે બીજા ભક્ત સુગ્રીવનું પણ મિલન કરાવ્યું. અને એવું કહેવાય છે કે આ મિલનની વિશેષતા એ કે એવા ભક્તો તો મળે કે જે સ્વયં ભગવાનને પામીને શાંત રહે, પણ હનુમાનજીની વિશેષતા એ છે કે પોતાને તો પામવાની ચિંતા નથી, પરમેશ્વરને પામવાની, પણ અન્ય પ્રભુને પામે એની સતત ચિંતા કરે છે. એનું ઉદાહરણ વિભીષણ, સુગ્રીવ વગેરે. અને આ રીતે હનુમાનજીએ કેટલાયને ખૂબ સરળતાથી ભગવાન રામની સાથે મિલન કરી આવ્યું, એવા હનુમાનજીનું આ સુંદર ચરિત્ર છે. આપણે અહીંયા વિરમીએ છીએ, હવે આરતી વગેરે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.